આરટીઆઈના નિયમોને ગોળીને પીછતા દહેગામ તાલુકાના અધિકારીઓ આરટી એક્ટિવિસ્ટનો વિડીયો વાયરલ થયો છે. મળતી માહિતી અનુસાર દહેગામ તાલુકાના જાગૃત નાગરિકે વાસણા ચૌધરી ગ્રામ પંચાયતના તલાટી પાસેથી આરટીઆઈ એક્ટ મુજબ જે માહિતીમાં તલાટી દ્વારા માહિતી અરજદારને સંતોષકારક આરટીઈ એક્ટ 2005 મુજબ માહિતી માંગી હતી. જે માહિતીમાં તલાટી દ્વારા આપેલ માહિતી અરજદારને સંતોષકારક જવાબ નહીં મળતા અરજદારે નિયમો અનુસાર પ્રથમ અપીલ કરી હતી. અપીલ અધિકારી પીજે મહિડા જાણે માહિતી વિશે પહેલેથી જ મળેલા હોય તેમ ટીડીઓ તલાટીને કહેતા હતા કે માહિતીમાં રેકોર્ડ નિરીક્ષણમાં બોલાવી લેવાના અને 200 પાનાની જ માહિતી આપવાની, માહિતી બહુ વિપરીત પ્રમાણમાં છે તેવી સલાહ આપી રહ્યા હતા. આ સમગ્ર ચર્ચાનો વિડીયો વાયરલ થયો છે. બીજી પછી ફરી માગે હું બીજા 200 પેજ ફરી આલશે. ન્યાય કરતા જ નહીં, એ થયું ને, મારા આયોગમાં જવું પડે ને, તમે લાડી નું જ કહેતો છે, એવું થયું ને. તો આયોગ નો પરિપત્ર મને ખબર, તમે ત્યાં કરો તો આયોગમાં હું ગયેલો છું સાહેબ. 200 પત્તા સુધી મફત આલવી પડે. 10,000 ની નહીં કીધું, પણ આ રેકર્ડ નિરીક્ષણ નું તમે શું લેખો છો એને ખબર નહીં પડતી. હા તો પણ એમને ખબર નહીં પડતી, એમને હું કહું છું એ રીતના કરવા નહીં કહેતો, તમે સમજો. આ તો હું કમ એવું કરવાનું કીધું મેં તમને, તો મેં તમને એવું કીધું કે એ અધિકારીએ જવાબ કર્યો, એમને વ્યવસ્થિત જવાબ કરવો પડે. હું અરજદાર છું એટલે જ ફરિયાદ કરું છું તમને. તમે ફરિયાદ સુનવા બેઠા છો સાહેબ, સમજો. આ ટોન્ટમાં નહીં, તમે ફરિયાદ સાંભળવા બેઠા છો સાહેબ, એટલે તમારે સાંભળવું પડે. આ જ વસ્તુ સાહેબ અમદાવાદમાં પડી હતી તમે હતા ત્યારે, તમે સમજે. આ ટોન્ટની વાત નથી સાહેબ, તમે ન્યાય કરતા જ નથી સાહેબ. કશું કરવું નહીં, તમે હરખો જવાબ આપો, મારે રેકર્ડ નહીં કરવું, મને માહિતી આપો, પૈસા ભરવાથી જે થાય. તમે અમદાવાદમાં બી સાહેબ આવું કરજો, લાલ દરવાજા હતા ત્યારે. એમને 10 એમના પેનથી લખીને આવ્યું આ માહિતી, વ્યાજબી સાહેબ પેનથી લખીને આવવાનું હોય, જે ચેકથી જે પેમેન્ટ કર્યું આવવાનું હોય સાહેબ. શાંતિથી જ કરું છું, પણ એ સાહેબ વાત કરે છે, કહું આ માહિતી, આ માહિતી વ્યાજબી છે યાર. કોઈ બી બતાવીએ તો વ્યાજબી કહેવાય. આ પેનથી લખીને આવ્યું છે એમ નહીં. અને તમે સાહેબ આ પેનથી લખેલી માન્ય ગણાય તમે એમ કહો, તો પછી યાર આ તો ગોડામ છે. તમે ઉગ્રવાદ વાત કરો, ઉગ્રવાદ નહીં કરતો સાહેબ, તમે ન્યાય એવો કરો છો એટલે મારે કેવું પડ્યું. તમે શું કીધું આરટીઆઈ જવાબ, આરટીઆઈ માહિતી કેવી અપાય ખબર છે તમને? દબાણ બી હું તમને બતાવે તો પંચાયત ભાઈ દબાણ બી તમે લખ્યું છે ને, દબાણ નું એ દબાણ નું દૂર કરજો. તો બરાબર જ બેઠેલો છું ભાઈ, મોમ છે હા, હું બરાબર મારી જગ્યા જ બેઠો છું બરાબર. આ રીતના તમે જવાબ આપ્યો, આ રીતના દાદાગીરી ની વાત નહીં ભાઈ, સમજ્યા. તમે તમારા પેલા સહયોગ કરાવો એવો ના મત તમને બરાબર. બસ હું નહીં સમજતો એટલે હું અહીં અપીલ માં આવ્યો છું, સમજ્યા. તમે તમે તલાટી કોઈ સુપર પાવર નહીં થઈ ગયા, બસ. તમે કેટલો ભ્રષ્ટાચાર આતરો છો બધી ખબર છે મને. આ તો ફોજ પત્તા ની લખીને આલતી જા કે મન ફાવે એમ ઘરનો હુકમ હોય તો પછી ઘરના પત્તા ઘરનું ચાલતું એમ લખીને આલતી નથી. ખબર હોવી જોઈએ છે. માહિતી પહેલા વિરોધ છે એટલે આપવાની છે, પહેલા આપવાની છે. પછી સેકન્ડરી જો ઉપલબ્ધ ન હોય તો બીજો વિકલ્પ છે, બે વિકલ્પ બતાવો. હવે તમે આ જે માહિતી બનાવી ને બિલકુલ યોગ્ય લખજો, એ પણ લખજો. હલો.